નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં મિત્રો. આજે આપણે આપણા પ્રગતિશીલ ખેડૂત અને ખેડૂતો માટે હંમેશા જે છે એ કંઈક ને કંઈક નવી વાત જે છે એ કરતા હોય અને ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે, ખેડૂતો જે છે એ ઓછા ખર્ચની અંદર વધારે ઉત્પાદન લે એના માટે એ હંમેશા જે છે એ અમને સહયોગ આપે છે એવા હિતેશભાઈ મેણિયા, કે એમના ફાર્મની મુલાકાત. એમનું ફાર્મ એટલે હિંગળાજ પ્રાકૃતિક ફાર્મ. મિત્રો, તમને બધાને ખ્યાલ જ છે કે પૂરાય સૌરાષ્ટ્રની અંદર, એમાંય ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પ્રાકૃતિક ખેતીમાં જે છે એણે જે કહેવાય કે એક મુહિમ ચલાવી છે અને ખેડૂતોને જે છે એ દરેક બાબતોની અંદર એ કંઈક ને કંઈક નવી વાત જે છે એ ખેડૂતો સુધી પહોંચે એના માટે સતત મહેનત કરે છે એવા હિતેશભાઈની મુલાકાત મિત્રો આજે આપણે લઈએ. હિતેશભાઈ, આપનો પરિચય આપી અને આપે આ વર્ષે કયા કયા પાકોનું વાવેતર કર્યું છે, ખાસ કરીને જે મિશ્ર પાકોમાં તમે જે કઠોળ વર્ગના પાકોનું વાવેતર કર્યું છે અને આનાથી જે છે એ પાકમાં શું ફાયદો થયો છે, તમે કેવા કેવા કપાસ વાવ્યો છે, તો કપાસની અંદર, મગફળીની અંદર, સોળીની અંદર જે કાંઈ સંટકાવો કર્યા છે એની વાત કરો, અને ખાસ કરીને ખેડૂત મિત્રોએ જે છે એ પ્રાકૃતિક ખેતી શા માટે અપનાવી જોઈએ એની પણ વાત અમારા ખેડૂત મિત્રોને કરો. આપનો પરિચય. મારું નામ છે હિતેશભાઈ શિવાભાઈ મેણિયા, ગામ વડાળી, તાલુકો ચોટીલા. મારું ફાર્મનું નામ છે હિંગળાજ કૃપા પ્રાકૃતિક ફાર્મ. મારો મોબાઈલ નંબર છે 97-2-48-1-25. હવે સાહેબ, આમ ગણો ને તો મિશ્ર પાકમાં થોડું ઘણું કર્યું હોય ને તો આ અમુક પાક આપણે અલગથી વાવતા હોય છે. જો મગ આપણે વાવીએ તો કપાસની વૈશ્ના ગાળામાં વાવેતર કરવી તો કપાસને નાઇટ્રોજનની જરૂર પડે છે. હા બરાબર. તો મગ વાવીને તો અમે મગ નાઇટ્રોજન પૂરતી આપીએ. બરાબર. એટલે મગ વસાળે વાવેતર કરીને તો મગને કપાસને પણ ફાયદો થાય અને આપણે પણ ફાયદો થાય છે. મગ આખા વર્ષના આપણે ખાવા માટે થઈ જાય છે કઠોળ પાકમાં. આમ ગણો એટલે કઠોળ પાક અને મિશ્ર પાકમાં સૂરજમુખી છે, બાજરો છે, એવો મિશ્ર પાકમાં નાખીએ. કે જો સૂરજમુખી નાખીએ તો સૂરજમુખી પીળાસ માટે ખુદાને આકર્ષણ વધારે કરતા હોય. બરાબર. તો પીળા આકર્ષણ વધારે કરતા હોય તો આપણને ખ્યાલ આવી જાય કે સૂરજમુખીમાં તમે સાંજના સમયે થોડાક દિવસે જુઓ ને, સાંજનો સમય તો આમાં માથે જે ફૂદું હોય ને એ બીજે નો રખડતું હોય, જે પીળાશ માથે જ રખડતું હોય. ઈંડા એટલે ઈંડા અહીંયા મૂકે અને આપણને ખ્યાલ આવી જાય કે હવે ફૂદા જીવાય આવી છે તો આપણે આગળ ટ્રીટમેન્ટ કઈક દવાનો છંટકાવ કરવો પડે. બરાબર છે મિત્રો. આ મગ અને કપાસ જે છે, કપાસ પણ જે છે ખૂબ સરસ મજાનો હિતેશભાઈ કપાસ છે. કપાસની અંદર કઈ વેરાયટી વાવી છે અને કપાસમાં જ મેં કેવી કેવી કહેવાય કે કેવા કેવા પગલાં લીધા છે? ઉનાળાની અંદર જે છે એ તમે રાસાયણિક ખાતર તો નાખતા નથી, તો એની અંદર કેવા ખાતરોનો ઉપયોગ કર્યો છે? ઉનાળાનો પાયાના ખાતરમાં ગણો ને તો પાયાના ખાતરમાં જ આપણે લીંબોળી અને એવડીનો ખોળ ઘરનો જ ઉપયોગ કરેલ, એ બજારમાંથી લીધેલો નથી. ઘરે બનાવેલો, ઘરે જ બનાવેલો છે. આવતા વર્ષની લીંબોળી અને એવડી એકઠી કરી વળી અને ઉનાળે અધકસરી ખાંડી અને પાયાના ખાતરમાં આપી દેવી છે. બરાબર છે મિત્રો. આની અંદર જે છે એ રાસાયણિક ખાતરનો કોઈ ઉપયોગ કરવામાં આવ્યો નથી. પછી આ સોળીનું હારો સાથે સાથે જે છે એ મિત્રો સોળી પણ તમે હિતેશભાઈ જો કે એમને પણ એક કઠોળ વર્ગના પાક તરીકે એનો ઉપયોગ કરે છે. લીલી સોળી જે છે એ નથી વેચતા, પણ જે છે એ ઉકાઈ જાય પછી જે છે સોળીનો ઉપયોગ એ વેચાણમાં કરે છે અને પ્રાકૃતિક રીતે તૈયાર કરવામાં આવેલી છે. સોળીમાં જે છે એ આ ગળો ને એવું બધું આવે છે એના માટે કેવા પ્રયોગો કર્યા છે? સોળીમાં તો આમ ગણો પેલા ફૂલ અવસ્થા હતી ને, ત્યારે બુલડોઝર અને વનામૃત નો એક છંટકાવ મારેલો છે. આની અંદર બુલડોઝર અને વનામૃત નો એક છંટકાવ મારેલો છે. તીકડીયામાં કુલેપ ને ગ્રીનરી આમ ખુબ સરસ આવી ગઈ હતી. ત્યારબાદ દેશી આપણે ઈલાજ ખાટી સાસ, એલોવેરા, ઇંગોરિયા અને આપણે એક લીંબોળીનું એન્જામ બનાવ્યું હતું. લીંબોળીનું બરોબર એટલું ઉપયોગ કરેલો છે. છંટકાવ કેટલા છંટકાવ માર્યા છે? કુલેપ આવી ગઈ હતી, આમ ગ્રીનરી એવી આવી ગઈ હતી કે નાના છોડવા છે એમ. નગર પેલા તેમ હતું કીધા છોડવા ખાવ ઝીણા ઝીણા જતા, કીધું બહુ વિકાસ નહીં કરે. ત્યારબાદ વિકાસ બધો આમ વ્યવસ્થિત સારો થઈ ગયો. બરોબર. સોળી પાકવા મળી છે? હા, સોળી પાકવા મળી. ખૂબ સરસ મજાની મિત્રો આ સોળીનો સ્વાદ જે છે ને એ કંઈક અલગ હશે, કારણ કે આની અંદર કોઈ રાસાયણિક ખાતર ને કે જંતુનાશક દવાનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. સાથે સાથે મિત્રો જે છે એ હિતેશભાઈ દ્વારા જે છે એ મગફળીનું વાવેતર અને સાથે સાથે મકાઈ જે કહેવાય મિશ્ર પાક તરીકે એની સાંઠ નાખેલી છે, જે પશુઓને માટે ખૂબ સારા તરીકે કામ કરશે. હિતેશભાઈ, મગફળીની અંદર જે છે એ કેવી કેવી ટ્રીટમેન્ટ કરી છે અને ખેડૂત મિત્રોએ જે છે આ
તમે જે ટ્રીટમેન્ટ કરી છે એ અમારા ખેડૂત મિત્રોને વાત કરો, કારણ કે પછી જે છે એ જ્યારે તમે તેલનો ડબ્બો તૈયાર કરશો ત્યારે એમ ઘણા ખેડૂતો કહેશે કે પ્રાકૃતિક રીતે છે કે નહીં, પણ આજે જે છે એ તમારા ફાર્મ ઉપર આવ્યા છે ત્યારે હાલ જે છે મિત્રો મગફળીનો પાક તમે જોઈ રહ્યા છો, મગફળી વિશેની વાત અમારા મિત્રોને કરો. મગફળીમાં તો ઉનાળામાં સાણિયું ખાતર અને ત્યારબાદ તાસ હોત નાસો હશો એટલે માં 100 વીઘામાં 40-45 લારી તાસ ભર્યો હતો અને લીંબોળ એવડીનો ખોળ વાવેતર કર્યું હતું પાયામાં અને ત્યારબાદ બીજ સંસ્કાર કરી બીજામૃતનો પટ માર્યો હતો. બરોબર છે. અને બીજામૃતનો પટ માર્યા પછી કોઈ જે આમાં એક છંટકાવ હમણાં આજ સવારમાં જ કરેલો છે ખાટી સાઈઝ અને ગાંગડા ઇંગ અને નીમ ઓઇલ. બરોબર. અને એલોવેરા સ્ટીકર તરીકે ઉપયોગ કરેલું છે, એનો ઉપયોગ આમાં કર્યો છે. અને તીકડ એક પ્રશ્ન વસાળે હતો, ગઈ સાલ ભયાનક એટેક હતો આપણે મુંડાનો, તો એ ઓણે મને એવું લાગ્યું કીધું અખતરો ઓલી આવવા મળી હતી ટ્રાય થાય એવું લાગતું છોડવામાં થોડું કે આ છોડવો કોક ખુકાય છે, કીધું આમાં ખુકાય છે તો કીધું આમાં ટ્રીટમેન્ટ પેલા કરવી પડે છે, કીધું જો કોકો ખુકાવા મળ્યા છે ઓર તો પછી બધા એને ભેળા જ ગઈ હતી માંડી 50% વીજ ગયું, એટલે કીધું વણ થોડીક અગાઉ ટ્રીટમેન્ટ કરી દેવી તો કીધું આમાં આગળ પ્રશ્ન મુંડાનો બહુ ન રહે. તો આમાં નેમા શક્તિ આપણે જે કિસાન શક્તિ હે ને, કિસાન શક્તિનો ઉપયોગ ડ્રેસિંગ કરીને કરેલો છે. એમાં કેટલું આપ્યું છે, કેટલા વીઘામાં? 1.5 વીઘે 1 કિલો આપેલું. 1.5 વીઘે 1 કિલો આપ્યું હતું. બરોબર. એનો કેટલો સમયગાળો, કેટલા ક્યારે તમે આપી દીધું? આમ ગણો ને તો મહિનાક દિવસ પહેલા અપાઈ ગયું છે. મહિનો જેવું થઈ ગયું. બરોબર. તો આ આપ્યા પછી હું ફેરફાર રહ્યો ઓણ મુંડામાં કેમ રહ્યું એમ? એટલે મુંડામાં ગણો તો ગઈ સાલ ની જેવી બીક હતી, ઓણ આવી જશે, પણ એ જે કિસાન શક્તિ આપી દીધું ને ટિકિટ નું એમ થઈ ગયું કે નાના છે અને આમાં જે કોઈ જાતનો છંટકાવ જે માર્યો નથી, આમાં આજ ઓલરાઉન્ડ છંટકાવ કપાસમાં બધી આજ સવારમાં જ એક છંટકાવ માર્યો હોય પેલો છંટકાવ. બરોબર. નકર આમ ઈપીએન આપ્યું ને ત્યારબાદ એમ હતું કીધું આપવું પડશે, પણ જે ગળાનો એટેક નહીં હતો ને ઈપીએન છોડવામાં પણ ક્રેટ આપે છે કે આમાં જડદિન બીજો છંટકાવ કરવો નથી પડતો. એટલે કે ટૂંકમાં પાયામાં આપ્યું એમાં એક ફાયદો છે, બીજી જીવાતોમાં ફાયદો છે. બરાબર મિત્રો, આ મગફળીની અંદર જે છે એ આપણે જોઈએ છીએ તો કે ઘણો બધો બેનિફિટ એમને આના ઉપર જે છે એ જોવા મળ્યો છે. સાથે સાથે મિત્રો આપણને જે છે એ જુદા જુદા કહીએ ને કે ભાઈ ખેડૂતો માટે એ હિતેશભાઈનું ઘણું બધું કામ, એમાં એ ખાસ કરીને જે છે એ હલકા ધાન્યના કહીએ ને કે હલકા ધાન્ય માટે હિતેશભાઈ જાણીતા છે, એમને વાડીએ જે છે એ કહેવાય કે ભાઈ જે પક્ષીઓ જે છે એ પણ ખૂબ મોટા પ્રમાણમાં આવી રહ્યા છે અને અહીંયા જે છે એ સુગ્રીઓના માળા એના ફાર્મ ઉપર મિત્રો આપણે અહીંયા જોઈ રહ્યા છીએ કે સુગ્રીઓ જે છે એ આપણે ખબર ક્યાં એ માળો બનાવે તો કે ત્યાં જેને અનુકૂળ વાતાવરણ મળે ત્યાં એવી રીતના જે છે એ ફાર્મમાં જે છે એ સુગ્રીના માળા બનાવે. બરાબર નીતેશભાઈ? હા, સુગ્રીના માળામાં ગણો તો વર્ષો વર્ષ એટલા હોય છે અને સુગ્રી ખાય, ભલે આ પક્ષી છે આપણે નુકસાન કરશે પણ એને ખાવા પૂરતું જોતું જ છે ને. પણ એ કેટલું ખાશે? હા, કેટલું ખાશે, ભલે એના ભાગનું છે એને ખાવા જશે થોડું ઘણું ખાશે. બરોબર છે. એટલે થોડું થોડું પક્ષી ખાય, આપણે ખાઈએ, બધાએ ખાવી થોડું થોડું અને એને ભલે નુકસાન કરશે, ખેડૂતને એમ થતું હોય આ પક્ષી આ નુકસાન કરે છે. આમાં હમણાં સૂરજમુખી મોટા થાય છે ને એટલે પોપટ પુષ્કળ પ્રમાણમાં સાંજના સમયે આવશે. બરોબર. એ થોડા ઘણા ખાશે, ભલે ખાતા હોય એના ભાગનું હોય તો એ થોડું ખાશે બિયારા નગર એ. બરોબર છે. સાથે સાથે મિત્રો ભાઈ હિતેશભાઈ જે છે એ આપણો રાષ્ટ્રધ્વજને જે સન્માન દેવાની વાત જે છે એ પોતાના ફાર્મ ઉપર જે છે એ રાષ્ટ્રધ્વજ ફરકાવી અને પોતાની જે છે એ નિષ્ઠા એ દેશ પ્રત્યે જે છે એ દેખાડી રહ્યા છે કે ફાર્મમાં જે છે આવી રીતના દરેક ખેડૂત મિત્રોએ પણ જે છે એ પોતાના ફાર્મની અંદર એ આ વખતે આપણે જે વાત હતી કે હર હર ઘર તિરંગા એમ હર વાડીએ પણ જે છે નીતેશભાઈ એને કામ કર્યું છે. મિત્રો, હલકા ધાન્ય કાર્યક્રમ માટે હિતેશભાઈ અહીંયા કાંગ ને એવું આવેલું છે, હિતેશભાઈ કાંગ ને એની થોડો પરિચય આપણે ખેડૂત મિત્રોને આપો. આમ ગણો તો આ હલકા ધાન્યમાં હું 2 વર્ષથી વાવેતર કરું, ગયા વર્ષમાં વાવેતર હતું અને ગયા વર્ષમાં આપણે બધા મિત્રોને ખબર છે કીટ તૈયાર કરી હતી અને વેસાણે આપણે કીટનું એટલું થયું અને આ વર્ષે વાવેતર ઘણા કર્યું છે. તો આ હલકા ધાન્ય હોરું આ શેઢાલગી હલકા ધાન્ય છે, આ રાગી છે, આ કાંગ છે, બરોબર, આગળ સામો છે, સેનો છે, કોદરી છે, એટલે આગળ આગળ બધી વેરાયટી છે જે અત્યારમાં થાય. હા, અત્યારે જે થતી હોય શિયાળામાં થશે, શિયાળામાં શિયાળાની રાજગ્રહની અલગ વેરાયટી પછી શિયાળાના વાવેતરમાં કરશું. એટલે આ હલકા ધાન્યમાં તો 2 ઋતુમાં થાય છે, બંનેમાં થઈ જાય છે, 2 ઋતુમાં થઈ શકે. મિત્રો, આ કાંગ જે છે એ તમે નાગલી જે છે
આપણે કહેવાય કે રાગી છે, પછી આ આવડવા અને શું કહો છો સાહેબ? એને રાગી, રાગી આ બધા જે છે હલકા ધાન્યના બધા સામો ને આ બધા વાવેલા છે. હિતેશભાઈ, અમારા ખેડૂત મિત્રોને તમે ખૂબ તમારા ફાર્મ ની અંદર જે મુલાકાત કરાવી. મિત્રો, અહીંયા શેરડીનું વાવેતર જે કહેવાય ને કે બધા બાળકો માટે જે છે એ શેરડી છે, શાકભાજી છે, આવા અનેક પાકો અહીંયા જે છે એ હળદર ઘર. મિત્રો, તો આપણા ઘરે બધી વસ્તુ ખાવાની જે તૈયાર થાય છે એ બધી જે છે એ કમ્પ્લીટ થઈ જતી હોય છે. આ અમારે દેશી ભીંડાની વેરાયટી છે. એક ફૂટ લીગીની સિંગ થાય છે, પણ એનું બિયારણ તમે જોવો ને શાક એકદમ મીઠું થાય છે, કે આંગા સાત તરે જાય એવું શાક મીઠું થાય છે. આ દેશી ભીંડો છે મિત્રો, એક ફૂટ લગીની સિંગ છે. આપણે નથી કેતા ઓઠું કે ટુસકો કરી એટલે કોઈ સિંગ તોડે ને, એટલે અમે ટુસકો કરેલો હોય, બાંધેલું હોય, કોઈ તોડે નહીં, એટલે પકવવા માટે રાખ્યો હોય સોડ. બીજામાંથી સ્વીટ છે, બે સોડવા પકવવા માટે રાખ્યા છે, એટલે બે માં ટુસકો કર્યો હોય આપણે. આવડવા જે છે આ સામો છે, જે મિત્રો આપણે હમણાં ભાદરવો મહિનો આવશે અને આપણે જે ખાઈએ છીએ એ આ સામાનો હલકું ધાન્ય જે છે એ બનાવેલું છે. આમ ગણું તો આમ બધું શાકભાજીમાં દેશી વેરાયટી છે. ગુવાર દેશી છે, વાલ દેશી છે, લાલ ભીંડો છે, દેશી ટમેટી છે, કારેલી, બધી દેશી શાકભાજીનું જે છે આપણા ઘરે જે જોવે છે તમામ વસ્તુઓ હિતેશભાઈ બનાવી નાખી છે, અને પોતે દેશી જ વેરાયટીઓ જે છે એ થાય છે, અને દેશી જે છે એ આપણા માટે હંમેશા ઉપયોગી થાય. હિતેશભાઈ, અમારા ખેડૂત મિત્રોને માટે તમે એક ખૂબ સરસ મજાનું અને પ્રેરણા જે છે એક દાયી જે છે કામ જે છે કરી રહ્યા છો, અને એ તમે અભિનંદન પાત્ર છો. કિસાન સફરની ટીમ દ્વારા તમને ખૂબ ખૂબ અભિનંદન અમે આપીએ છીએ. આવું નવું કામ જે છે અમારા ખેડૂત મિત્રો માટે કરતા રહો, અને હંમેશા જે છે પ્રગતિ કરતા રહો એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. સાથે સાથે મિત્રો, તમને વિડીયો સારો લાગે તો આપણા બીજા ખેડૂતો સુધી જે છે એ વિડીયો પહોંચાડવાનો પ્રયત્ન કરજો, જેથી કરીને આવા આપણા પ્રગતિશીલ ખેડૂતોની માહિતી લઈ અને કંઈક જે છે આપણે આગળ વધી શકીએ. હિતેશભાઈ, ફરીવાર આપનો ખૂબ ખૂબ આભાર. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી.